गवर्नमेंट पॉलिटेक्निक भरूचना सहयोग थी सेमिनार नु आयोजन करेल छे। सदर सेमिनार मा हाजर रहे इंचार्ज प्रिंसिपल साहेब श्री केतन भाई पटेल, इलेक्ट्रिकल विभाग ना एचओडी साहेब श्री संजय भाई पटेल, इलेक्ट्रिकल डिपार्टमेंट ना लेक्चरर श्रीमती जैमिनी बेन प्रजापति, तेमज उपस्थित सर्वे विद्यार्थी मित्रों, हूँ केजी शाह डेप्यूटी इंजीनियर डीजीवीसीएल वेस्ट सब डिविजन भरूच, एक्जीक्यूटिव इंजीनियर भरूच सिटी डिविजन डीजीवीसीएल तरफ थी आपनो हार्दिक स्वागत करूँ। आजना आ सेमिनार ना प्रेजेंटेशन ना पार्ट रूपे त्रण इंजीनियर्स डीजीवीसीएल ना ज प्रेजेंटेशन करवाना छे, जेमना एक छे श्री एम बी जोदाणी डेप्यूटी इंजीनियर पांचबत्ती सब डिविजन, कुमारी जे एस भावसार जुनियर इंजीनियर पांचबत्ती सब डिविजन, तेमज श्री डी जे सोलंकी जुनियर इंजीनियर हलदरवा सब डिविजन। आजना आ कार्यक्रम नी रूपरेखा नीचे मुजब रहेशे। તેમાં સૌ પ્રથમ આપણે ડિગ્નિટરીઝનું પૂછથી સ્વાગત કરીશું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીશું, ત્યારબાદ પ્રેઝન્ટેશન રહેશે, અને ત્યારબાદ લાસ્ટમાં સ્ટુડન્ટ્સ જોડે આપણું ઇન્ટરેક્શન સેશન રહેશે, અને આ રીતે આપણો પ્રોગ્રામ પૂરો રહેશે। તો વધારે સમય ના લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। થેન્ક યુ વેરી મચ। એચઓડી સાહેબ શ્રી સંજયભાઈ પટેલનું સ્વાગત કરશે ડેપ્યુટી એન્જિનિયર શ્રી એમ બી જોગાણા સાહેબ। ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના લેક્ચરર શ્રી જૈમિની પ્રજાપતિ મેડમનું સ્વાગત કરશે જુનિયર એન્જિનિયર શ્રી કેપી મકવાણા સાહેબ। गाड़ियों का वर्णन चालू हो गया।
लेकिन जब इसने हिलना शुरू किया तो उसमें काइनेटिक एनर्जी आ गई और
जब ये दीवार से टकराएगी तो हमने देखा कि इसने काम किया और इस तरह से ये हुई मैकेनिकल एनर्जी। केमिकल एनर्जी ये वो ऊर्जा होती है जो केमिकल रिएक्शन से निकलती है, जैसे कि पाचन की प्रक्रिया। केमिकल एनर्जी तब निकलती है जब खाना टूटता है। इलेक्ट्रिकल एनर्जी, जहां भी बिजली होती है तो वो इलेक्ट्रिकल एनर्जी कहलाती है। देखिए, वो बल्ब गर्मी और रोशनी दोनों दे रहा है और इसी का मतलब होता है इलेक्ट्रिकल एनर्जी। ग्रेविटेशनल एनर्जी, जब कोई चीज ग्रेविटी की वजह से हिलती है, जैसे कि जब कोई चीज जमीन पर आकर गिरती है तो वो धरती के ग्रेविटेशनल पुल की वजह से गिरती है। ट्रिविया टाइम, पौधे सूरज की रोशनी से ऊर्जा लेते हैं फोटोसिंथेसिस के दौरान। एक लाइट बल्ब की सिर्फ 10% ऊर्जा ही रोशनी देने के काम आती है, जबकि 90% तो गर्मी देने के काम आती है। हमारी दोस्ती भी ऊर्जा की तरह है जिसे तोड़ा नहीं जा सकता। काइनेटिक ने पोटेंशियल, काइनेटिक एनर्जी અને પોટેન્શિયલ એનર્જી। ઓકે, હવે આપણો જે પાવર જનરેટ થાય છે એમાં મને કોઈ એક્ઝામ્પલ આપશે? કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી કયા પાવર પ્લાન્ટમાં બંને એનર્જીનો આપણે યુટિલાઇઝ કરીએ છીએ? હાઇડ્રો પાવર સ્ટેશન, યસ, હાઇડ્રો પાવર પ્લાન્ટ। હાઇડ્રો પાવર પ્લાન્ટમાં આપણે શું કરીએ છીએ? એક સ્ટોરેજ રિઝર્વોયર આપણે રાખીએ છીએ, ત્યાં પોટેન્શિયલ પાણીનો સંગ્રહ કરીએ છીએ। ત્યાં પાણીનો સંગ્રહ થાય અને એને જે બેઝમાં આપણું ટર્બાઇન છે ત્યાં સુધી મોકલે છે, એ હાઈટ ઉપર સ્ટોર્ડ છે એટલે એનામાં પોટેન્શિયલ એનર્જી છે। જેવું એ પાણીથી થઈ ને એની ફિન્સ કે બ્લેડને અથડાશે ત્યારે એ ફરશે એટલે એની જે કાઇનેટિક પોટેન્શિયલ એનર્જી છે એ કાઇનેટિકમાં કન્વર્ટ થઈ, કાઇનેટિક થી એને ટર્બાઇન ફેરવ્યું અને એ ટર્બાઇનથી એ એનર્જી આપણી ઇલેક્ટ્રિસિટીમાં ટ્રાન્સફર થશે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે। ક્લિયર? એની ક્વેશ્ચન આગળ વધીએ। નેક્સ્ટ, એનર્જી તો સમજી લીધું કે એનર્જી છે શું, તો હવે આપણે એનર્જી બચાવવાની છે, તો એનર્જી કન્ઝર્વેશન એટલે શું? અરે બોલો, આપણે કઈ પાક્કી ડેફિનેશન નથી બોલવાની। હા બોલો બોલો, યસ પ્લીઝ પ્લીઝ પ્લીઝ। સંગ્રહ કરવો, સંગ્રહ કરવો કે સંરક્ષણ કરવું? સંરક્ષણ કરવું। શું નામ તમારું? ઓકે, ગુડ, ક્લેપ કેમ છે? હાથ ઉપર કરીને આન્સર તો આપો છો। હવે એનર્જી કન્ઝર્વેશન એટલે ઊર્જા સંરક્ષણ, આપણે ઊર્જા બચાવવાની છે। ઊર્જા બચાવવાની એટલે કેવી રીતે? સેમ કામ કરવાનું છે, આપણે જે કરીએ છીએ એ જ દરેક વસ્તુ, જેમ કે આપણે ફ્રીજ વાપરીએ છીએ, ટીવી વાપરીએ છીએ, વોશિંગ મશીન છે, આપણે કોઈ કામ માટે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ, પણ એનો ખપ પૂરતો જ ઉપયોગ કરીને, બચાવીને, સાચવીને ઉપયોગ કરો, એને કહેવાય એનર્જી કન્ઝર્વેશન, બરાબર છે? હવે એનર્જી કન્ઝર્વ કરવાની જરૂર કેમ પડી? આટલું બધું અત્યારે ઘણા બધા જગ્યાએ કન્ઝર્વેશન એનર્જીના જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે, ઘણું બધું ચાલે છે, મેગેઝિન્સમાં પણ ઘણું બધું આવે છે, તો એનર્જી કન્ઝર્વ કરવાની જરૂર શું છે? જેમ કે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે અત્યારની ટેકનોલોજી કેવી છે, મેક્સિમમ ઇલેક્ટ્રિકલ એનર્જી પર રિલાય કરે છે। પહેલાં તો ફેક્ટરીઝ ને ઇન્ડસ્ટ્રીઝમાં પણ એવું હતું કે મેન્યુઅલ વર્કર રાખી અને એ લોકો કામ કરાવતા હતા, રાઈટ? અત્યારે બધું ફૂલ્લી ઓટોમેશન, પીએલસી સ્કાડા ઓટોમેશન શું યુઝ કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં મેક્સિમમ કોલનો યુઝ થાય છે, ગેસનો યુઝ થાય છે, અને આપણી જે રિન્યુએબલ એનર્જી છે એના પર આપણે ઓછા ડિપેન્ડન્ટ છીએ હાલની તારીખમાં, બરાબર? અને આપણને બધાને ખબર છે કે નોન રિન્યુએબલ શબ્દનો અર્થ જ એ છે કે એક દિવસ તો એ ફૂટી જ જવાની છે, તો આપણે આવું ને આવું એના પર આટલું બધું રિલાય કરીશું? તો જેમ સાયન્ટિસ્ટે સ્ટડી કરીને કીધું હતું કે અમુક વર્ષો પછી એ રહે જ નહીં ઉર્જા આપણી પાસે, એવું થઈ જશે, એટલે આપણે એનર્જી કન્ઝર્વ કરવાની જરૂર છે। હવે એનર્જી કન્ઝર્વેશનની રિક્વાયરમેન્ટ આપણે ડિસ્કસ કરી એ જ અહીંયા છે, પ્લસ આની સાથે સાથે આપણે એનર્જી કન્ઝર્વ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ કરી શકીએ છીએ, એનું ખૂબ સરસ આપણે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ચર્ચા કરીએ એ પહેલાં તમને એક વિડીયો બતાવું। આ વિડીયો એવું સમજો કે આપણી ભાવિ પેઢી આપણને કહી રહી છે। Is the result of billions of years of evolution, and we have dominated this earth ever since, like no other species.
this is because the humans are the only species to harness the power of energy. Right from cavemen who discovered fire and the potential of the heat energy to Stephenson who used heat to produce steam and power an engine, to discovery of oil and the never-ending uses of energy we have found today, thus triggering the industrial revolution and the vast improvements in science and technology that has made such an impact on the way we live, so much so that we are but slaves of energy. Everything we do today is dependent on energy. But even the most optimistic scientist agrees that one day this will all stop. Should we wait till we have exhausted every resource of energy? Or should we wait till the earth goes down? Because of you. Why didn't you save this planet? You had known that this would happen. Your leader knew our fate. Your scientist told you that this would happen. You had the warning. Did you love your children at all? Did you think about us? We are your children's children. We are your blood. How could you let this happen to us? To us? Were you greedy? You were just greedy. Didn't you know that how we will suffer? How could you allow so much pollution? How could you leave us no resources? How could you use up all the resources which was preserved by nature for over billions of years in just 300 years? We are left with nothing. I call it injustice. We have no oil or fuel. We have no forest, and our land is no longer fertile. And we are dying of starvation. You dance in the rain, and we are being killed by it. Because we only have acid rains. You had more than you needed, had no idea of what was precious and what wasn't. All our rivers are polluted. Why didn't you think about us when you were using all our resources? We are suffering. We are suffering very much. And we are suffering because of you. Because you didn't do what was right. Because you didn't act on what you knew. If you are seeing this, well, there are resources still around you. If you are created, then your natural resources are not yet gone. Maybe. It's not too late. Don't ignore this. Think about this before you act. We can do nothing wrong. You can. Say that before our planet goes into the desert. Please act before it's too late. Know about how you live. How dependent we are on the planet. Our planet is dependent on how you act. Don't waste anything. Reduce your footprint. Conserve energy and resources. Stop polluting for energy. Change to renewable energy. Change to green energy. Act now. Act now. Act now. Don't wait. Act now. કન્ઝર્વેશન
કરીશું નાના મોટા અંશે પોતાની ઘરે કે જે જગ્યાએ આપણને જોવાય એ ઇવન પબ્લિક એરિયામાં બી આપણે જોઈએ કે કોઈ બેઠું નથી લાઈટ પંખો ચાલુ છે તો વી કેન જસ્ટ સ્વિચ ઓફ જેને જરૂર હોય ત્યારે ઓન કરો પણ કોઈ નથી ઇવન અહીંયા તમે કોલેજમાં પણ એ વસ્તુ કરી શકો છો તમે ક્યાંક જોયું કે લાઈટ પંખો ચાલુ છે જે બંધ કરવા ચાલુ કરવા વાળા ભાઈ નથી એ જગ્યા પર હાજર તો એઝ અ સ્ટુડન્ટ આપણે બંધ કરી શકે છે પીસી જ્યારે કોમ્પ્યુટરના લેક્ચર પડે ત્યારે શટડાઉન કરતો સ્લીપ કરવાનું આદત રાખો એમાં જે નાની ઇન્ફ્રારેડ લાઈટ હોય છે એ બી 0.5 જેટલું કન્ઝમ્પશન કરતી હોય છે તો એવું તમે વર્ષોના વર્ષો ગણો તો એ બી વેસ્ટેજ છે નાનામાં નાના વેસ્ટેજને આપણે ધ્યાનમાં લઈને ચાલીશું તો અત્યારે પણ આપણે ઉર્જાના જે રિન્યુએબલ કહીને નોન રિન્યુએબલ સોર્સિસ છે જે ભવિષ્યમાં ખૂટવાના છે એને પણ આપણે બચાવી શકીશું સાથે સાથે આખા વર્લ્ડને ફ્યુચરને પણ બચાવી શકીશું ઇન શોર્ટ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી શકીશું આઈ થિંક ઇટ્સ ક્લિયર રાઈટ બધા કરશો ને ગ્રેટ થેન્ક યુ હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે ઓલરેડી સમજી ગયા બસ આપણે જે સમજ્યા એ જ અહીંયા ડેફિનેશનમાં લખેલું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું કે આજનું કામ કરતાની સાથે સાથે આજનું કામ કરવામાં તો એનર્જી યુઝ કરવાની જ છે પણ ભવિષ્યનો વિચાર કરીને કરવાની છે જેથી દરેક વસ્તુ સસ્ટેન થઈ શકે ફોર લોંગર પીરિયડ ઓકે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ખાલી આપણે ઇન્ડિયન ગવર્નમેન્ટ નહીં પણ યુનાઇટેડ નેશન્સ છે એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે એને પોતાના 17 ગોલ જે છે એ ડિફાઇન કરેલા છે એમાં તમે ઘણું બધું જોઈ શકશો સોશિયલ ઇક્વાલિટી છે નો હંગર નો પુઅર્ટી એ બધું જ એમાં ઇન્ક્લુડ થાય છે એમાં મેઇન છે ક્લોઝ નંબર 7 ક્લોઝ નંબર 7 છે અફોર્ડેબલ એન્ડ ગ્રીન એનર્જી ક્લીન એનર્જી રાઈટ ક્લીન એનર્જી ફોલો કરવા માટે બી આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ તથા આપણે જે રિન્યુએબલ સોર્સિસ છે એનો ઉપયોગ કરવો જોઈએ એટલે આપણે જો ઉર્જા સંરક્ષણ કરીશું ક્લીન એનર્જી રાખીશું તો આપણે ક્યાંક ને ક્યાંક યુએન ને પણ એના ગોલ અચીવ કરવા માટે વર્લ્ડ લેવલ પર આપણો ફાળો આપી શકીશું બરાબર એનો ગોલ નંબર 7 અહીંયા ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલો છે એફોર્ડેબલ એન્ડ ગ્રીન એનર્જી આપણે જે પણ મુદ્દા ચર્ચા કર્યા પહેલા કોઈ મને રિપીટ કરાવશે અત્યાર સુધી આપણે જે મુદ્દા ચર્ચા કર્યા એ નામ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે શું કરીશું એનીવન હું બોલું તો હું કઈ કે ઉભા થાવ તો બોલતો અરે યાર આવું કેવું ચાલે એન્થુઝિયાઝમ તો જોઈશે ને તો એફોર્ડેબલ એન્ડ રિન્યુએબલ એનર્જી આપણે જે ક્લીન એનર્જી છે એમાં એક છે બને એટલો ઉર્જાનો આપણે બચાવ કરવાનો છે જે પણ નોન રિન્યુએબલ સોર્સિસ છે એનો બચાવ કરવાનો છે બરાબર અને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ જવાનું છે નેક્સ્ટ હવે આપણે કહી તો દીધું કે ભાઈ એનર્જી બચાવવાની છે આ તે બચાવીશું કેવી રીતે ઘણા બધા રસ્તા છે આપણે આપણા ઘરથી ચાલુ કરીશું દરેક એક વ્યક્તિ પોતાના ઘરથી ચાલુ કરશે તો ઘણી બધી રીતે આપણું ઇલેક્ટ્રિસિટી બિલ પણ વધશે પ્લસ એનર્જી પણ વધશે એનો એક નાનકડો વિડીયો છે આમાંથી તમને ઘણા બધા આઈડિયાઝ મળી જશે Papa, we should turn off the computer when we are done. But I was going to beat you, and I don't want to lose my position as a winner. Maybe you should click save on the game before you shut it down. Teaching me how to play video games and save energy. You're going to beat me in everything. Collecting bugs. Making a lab, so I don't need to use power-hungry light bulbs. Good. You seem busy. You can also join me. Think of all the exercise you will get. Or instead, we can switch to LED bulbs that consume much lesser electricity. That's a wonderful idea, Peter.
conditioner. That wouldn't be very good for the environment. I have the perfect solution. We should keep the air conditioner at 25 degrees Celsius. Oh, how will that help? For each degree that is set above 22 degrees Celsius, we will save 3.5% on our electricity bill. And it will still be cool enough to have ice cream on the sofa without it melting. Wow! Maybe we can eat ice cream daily and get you a bigger birthday gift with all the money we save. પુનઃપ્રાપ્ય નથી આપણી જોડે, જે ભવિષ્યમાં ટૂંક સમયમાં જે ખતમ થઈ જવાનું છે,
જેમ કે કોલસા, ક્રૂડ, નેચરલ ગેસ, આ બધું શોર્ટ ટાઈમમાં બધું પૂરું થઈ જવાનું છે. એટલા માટે આપણે જેમ અમને કીધું કે સોલાર પ્લાન્ટથી પણ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, એટલે આપણે બધાએ રિન્યુએબલ એનર્જી તરફ મૂવ થઈ રહ્યા છે. તો રિન્યુએબલ એનર્જીમાં શું શું આવશે? જેમ કે સોલાર પાવર પ્લાન્ટ કીધું, એના સિવાય બીજું કોઈ? વિન્ડ મિલ. યસ, વેરી ગુડ. કોણ બોલ્યું? ટાઇડલ. શું નામ તમારું? ધ્રુવ. ઓમ. સૌ પ્રથમ તો પેલા કોઈ કહેશે ટાઇડલ શું છે? કહેશે કોઈ? ઓમ ભાઈ સિવાય કોઈને આઈડિયા છે? બહુ સરસ વાત કરી. રિન્યુએબલ એનર્જીમાં અત્યારે, થેન્ક યુ, રિન્યુએબલ એનર્જીમાં અત્યારે આપણે હું થઈ રહ્યા છે, તો આપણી જોડે સોલાર છે, વિન્ડ છે, હાઈડ્રો છે, જીઓ થર્મલ પાવર. પણ એમને જે વાત કરી, અત્યારે આપણી સરકાર, ગુજરાત સરકારનો એક સાથ છે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, એ અત્યારે બે વસ્તુ ઉપર કામ કરી રહી છે. એક તો છે ઓફશોર વિન્ડ મિલ, કે જે દરિયાની અંદર પવનચક્કીઓ ઊભી કરે છે, અને એના પર કામ કરી રહ્યું છે. એ પણ એક રિન્યુએબલ એનર્જીમાં એક આગળ પડતું પગલું છે. અને બીજી વાત કરીએ અમે ટાઇડલ, ટાઇડલ પ્રોજેક્ટ એવી પ્રોજેક્ટ છે જે દરિયાના મોજા છે, જ્યારે ભરતી આવે છે, એમાંથી પણ આપણે કરંટ પેદા કરી શકીએ છીએ, કે જેનું નોલેજ અત્યારે કદાચ બધાને નથી, પણ એના ઉપર કામ ચાલી રહ્યું છે. અને ભવિષ્યમાં આપણે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવીને એવા પણ પ્રોજેક્ટ ગુજરાતની અંદર થઈ રહ્યા છે. એટલે ઓમભાઈએ જે વાત કરી, ફરીથી એમના માટે આપણે તાળીઓથી પ્રોજેક્ટનું નોલેજ છે તે પણ બહુ મોટી વસ્તુ છે એમના માટે. કયા સેમિસ્ટરમાં છો ઓમભાઈ? સિક્સ્થમાં. ઓકે, પ્રોજેક્ટ પતી ગયો. શેનામાં કરે તો પ્રોજેક્ટ? એપ્લિકેશન ઓફ મેટાયોરિસ્ટિક એલ્ગોરિધમ ઇન સર્વિસ એન્ડ ડ્યુરેબલ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ. ઓકે, ગુડ. મને પણ ના સમજાયું, મને સરસ. એટલે જે બે વિડીયોમાં આપણે સમજ્યા કે આપણે બધી વસ્તુઓનો બચાવ કરવાનો છે, એનું સંરક્ષણ કરવાનું છે, અને એના માટે આપણે અલગ અલગ વસ્તુઓથી એનો બચાવ કરીશું, કઈ રીતે આપણે જે જરૂરિયાત વગરની વસ્તુઓ છે એનો યુઝ નહીં કરીએ, અને રિન્યુએબલ એનર્જી તરફ આપણે મૂવ થઈશું. એટલે જેથી કરીને જે આપણી જોડે પુનઃપ્રાપ્ય જથ્થો નથી, જે પૂરો થઈ રહ્યો છે, એના વગર જે આપણે જ્યાંથી પુનઃપ્રાપ્યને યુઝ કરી શકીએ છીએ, એવા રિન્યુએબલ એનર્જી તરફ આપણે મૂવ થઈશું. અને એનાથી બીજો પણ એક ફાયદો શું થશે, કે અત્યારે આપણે ભરૂચમાં રહીએ છીએ, ભરૂચમાં પોલ્યુશન કેટલું છે તમને, મને, આપણને બધાને ખબર છે, તો આપણે પર્યાવરણને પણ બચાવી શકીશું અને પ્રદૂષણ પણ ઘટાડી શકીશું. એવો એક નાનો વિડીયો છે, હું તમારી જોડે શેર કરી રહ્યો છું, એ આપણે જોઈએ. क्या ये सभी तारों खंभों बड़े बड़े टावरों या ट्रांसफार्मरों से पैदा होती है? अगर आप ये समझते हैं तो आप गलत हैं। आज मनुष्य बिना इलेक्ट्रिसिटी के अपने जीवन की कल्पना ही नहीं कर सकता। हमारे घर में जो भी लाइट, पंखा, एसी, फ्रिज या इलेक्ट्रिसिटी से चलने वाला जो भी उपकरण हो या इंडस्ट्री में कोई भी प्लांट मशीनरी हो, बिना इसके उसका कोई भी अस्तित्व नहीं है। तो आइए देखते हैं कि इलेक्ट्रिसिटी कहां और कैसे पैदा की जाती है। नमस्कार दोस्तों, मैं हरिप्रकाश इलेक्ट्रिकल ट्रिब्यूट में आपका स्वागत करता हूं। उम्मीद है यह वीडियो आपको अवश्य पसंद आएगा। आप इसे अंत तक देखें तथा लाइक, सब्सक्राइब एवं शेयर करना मत भूलें। तो आइए चलते हैं सबसे पहले थर्मल पावर प्लांट। जैसा कि आप देख सकते हैं, थर्मल पावर प्लांट में मुख्य रूप से कोल को फ्यूल के रूप में प्रयोग किया जाता है। कोल को जलाकर बॉयलर में पानी से स्टीम बनाई जाती है और उस स्टीम से टरबाइन रोटेट कराया जाता है, जिसमें अल्टरनेटर कनेक्टेड रहता है, जिससे इलेक्ट्रिसिटी जनरेट होती है। तो नेक्स्ट है हाइड्रो इलेक्ट्रिक पावर प्लांट। हाइड्रो इलेक्ट्रिक पावर प्लांट का मेन एलिमेंट वाटर है। यूं कहे तो वाटर का फ्लो है। नदियों पर डैम बनाकर इसमें से एक टनल निकाली जाती है, जिसके दूसरे एंड पर टरबाइन होता है। वाटर के फोर्स से टरबाइन रोटेट होती है, जिससे इलेक्ट्रिसिटी पैदा होती है। तो आइए अगले पावर प्लांट में चलते हैं।
ये है सोलर पावर प्लांट। सोलर पावर प्लांट का मुख्य रिसोर्स सन है, यूं कहें तो सूर्य की किरणें हैं। सोलर पावर प्लांट में सोलर पैनल लगे होते हैं जिनको फोटोवोल्टिक सेल कहते हैं। फोटोवोल्टिक सेल सनलाइट को डीसी यानी डायरेक्ट करंट में कन्वर्ट करते हैं, डीसी को इन्वर्टर के द्वारा एसी यानी अल्टरनेटिंग करंट में कन्वर्ट किया जाता है और इसके बाद ट्रांसमिशन नेटवर्क में भेज दिया जाता है। तो चलिए आगे बढ़ते हैं। अगला है विंड पावर प्लांट। विंड पावर प्लांट बहुत ही सिंपल है, नाम से ही पता चल जाता है कि इसका मुख्य रिसोर्स हवा है तथा इसका मुख्य एलिमेंट विंड मिल है। हवा के फ्लो से विंड मिल के ब्लेड्स विंड एनर्जी को मैकेनिकल एनर्जी में कन्वर्ट करते हैं और रोटर के द्वारा मैकेनिकल एनर्जी इलेक्ट्रिकल एनर्जी में ट्रांसफॉर्म हो जाती है। आइए अगले पावर प्लांट की तरफ चलते हैं। अगला है जियो थर्मल पावर प्लांट। जियो थर्मल पावर प्लांट में दो वेल होते हैं, प्रोडक्शन वेल और दूसरा इंजेक्शन वेल। प्रोडक्शन वेल में अर्थ की हीट से उत्पन्न स्टीम द्वारा टर्बाइन रोटेट होती है जिसके थ्रू जनरेटर इलेक्ट्रिसिटी जनरेट करता है। टर्बाइन से निकला हुआ स्टीम कंडेंसर में जाता है और कंडेंसर इस स्टीम को पानी में कन्वर्ट करके इसको फिर से इंजेक्शन वेल द्वारा अर्थ में पहुंचा देता है। यही प्रक्रिया कंटिन्यूअस चलती रहती है। तो नेक्स्ट है ओशन पावर प्लांट। इसको ब्लू एनर्जी भी कहते हैं तथा इसको ओशनिक वेव एनर्जी भी कहते हैं। इसकी बेसिक थ्योरी यह है कि लहरों से उत्पन्न काइनेटिक एनर्जी मैकेनिकल एनर्जी में कन्वर्ट होती है, मैकेनिकल एनर्जी पोटेंशियल एनर्जी में कन्वर्ट होती है और पोटेंशियल एनर्जी इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट होती है। जैसा कि आप देख सकते हैं कि यहाँ पे दो पिस्टन है, एयर पिस्टन पंप और वाटर पिस्टन पंप। दोनों एक दूसरे से टी फ्लैंज एवं वैक्यूम वाल्व द्वारा एक दूसरे से जुड़े हुए हैं। जब समुद्र में लहर उठती है तो यह वैक्यूम वाल्व अप एंड डाउन ऑसिलेट करती है। इससे वाटर पिस्टन वाटर को टैंक में भेजता है और एयर पिस्टन एयर को एयर कंप्रेसर टैंक में भेजता है और दोनों अपने आउटलेट से बाहर आकर टर्बाइन को रोटेट करते हैं जिससे इलेक्ट्रिसिटी उत्पन्न होती है। तो आगे है बायोमास पावर प्लांट। बायोमास पावर प्लांट का मुख्य फ्यूल बायो वेस्ट होता है, जैसा कि एग्रीकल्चरल बायो प्रोडक्ट। बायो वेस्ट से उत्पन्न गैस को जलाकर स्टीम पैदा की जाती है और उस स्टीम से टर्बाइन रोटेट की जाती है जिससे इलेक्ट्रिसिटी जनरेट होती है। और अंत में न्यूक्लियर पावर प्लांट। न्यूक्लियर पावर प्लांट को चलाने के लिए मुख्य रूप से यूरेनियम 235 और थोरियम रॉड का प्रयोग किया जाता है। यूरेनियम के न्यूक्लियस पर न्यूट्रॉन की बमबारी की जाती है जिससे यूरेनियम के न्यूक्लियस का फ्यूजन हो जाता है और हाई हीट एनर्जी उत्पन्न होती है। इस हीट एनर्जी को हीट एक्सचेंजर के द्वारा पानी से स्टीम बनाई जाती है और इस स्टीम से टरबाइन घूमती है। टरबाइन से जनरेटर कनेक्टेड होता है, इससे इलेक्ट्रिसिटी उत्पन्न होती है। तो आपने देखा ना इलेक्ट्रिसिटी कहां और कैसे पैदा होती है। इलेक्ट्रिसिटी पावर प्लांट में पैदा होती है और तारों खंभों बड़े बड़े टावरों और ट्रांसफार्मर ये ट्रांसमिशन और डिस्ट्रीब्यूशन नेटवर्क है इसके थ्रू आती है। दोस्तों आगे भी मैं ऐसी वीडियो मित्रों कंटाळो नथी आवतो ना।
વિડિયોમાં આપણે સ્ટાર્ટિંગમાં જોયું એ સાહેબે વાત કરી આપણને કે ભાઈ તમે ખાલી કલ્પના કરો કે ઇલેક્ટ્રિસિટી ના હોય તો આપણી શું હાલત થાય, કારણ કે અત્યારે આપણે બધા વીજળી ઉપર ડિપેન્ડન્ટ છીએ. આપણે 10 મિનિટ પણ પંખો બંધ થઈ જાય છે તો કેવી અકળામણ થઈ જાય, થઈ જાય છે ને? ચાલે ઇલેક્ટ્રિસિટી વગર? ચાલે ના ચાલે. આજે હું પણ અહીંયાથી 2-4 ચર્ચા કરીને નીકળી જઈશ, તમે પણ મને સાંભળીને જતા રહેશો. પણ આપણે જેના માટે ભેગા થયા છે કે આપણે એનો બચાવ કઈ રીતે કરવો, એનું સંરક્ષણ કઈ રીતે કરવું, એ જ્યારે આપણે કરીશું ત્યારે જ આપણને અહેસાસ થશે. કારણ કે વીજળી કઈ રીતે જનરેટ થાય છે આપણને અલગ અલગ પ્રોજેક્ટો અલગ અલગ પાવર પ્લાન્ટ દ્વારા આપણને વિડીયોમાં સમજાવવામાં આવ્યું, પણ આપણે એનો સ્ટોરેજ કરી શકીએ છે? નથી કરી શકતા ને. બાકી દરેક વસ્તુનો આપણે સ્ટોરેજ કરી શકીએ. અત્યારે સરકાર એના ઉપર પણ કામ કરી રહી છે કે આપણે વીજળીનો સ્ટોરેજ કરી શકીએ. કોઈને આઈડિયા છે ગુજરાતમાં એવો કોઈ એક જગ્યાએ પ્રોજેક્ટ ચાલ્યો હમણાં અને પૂરો થયો કે જ્યાં આગળ આપણે વીજળીને સ્ટોરેજ કરીએ? જો કે બધાને ખબર જ છે કે વીજળી ક્યાં સ્ટોરેજ થાય, પણ હું કહીશ એટલે આઈડિયા આવી જશે. બાકી એવો કોઈ પ્લેસ નથી કે જ્યાં આગળ મોટા એવા ગોડાઉન નથી કે જ્યાં આપણે વીજળીને સ્ટોરેજ કરી શકીએ. રિન્યુએબલ પાવર એનર્જી આપણે મોસ્ટ ઓફલી સોલાર દ્વારા જનરેટ કરીશું અને વિન્ડ દ્વારા જનરેટ કરીશું. તો અમારા એક સોલાર પ્રોજેક્ટ કઈ કઈ જગ્યાએ છે, કોઈને આઈડિયા છે ગુજરાતમાં? કોઈ કહેશે? મુંબઈ, વન બાય વન, ઓકે ઓકે. પછી કચ્છમાં ચાલુ રહે, ચાલુ છે. જો સોલાર પાવર પ્લાન્ટ સૌથી પહેલા 2015માં આખા એશિયા ખંડમાં 500 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ જે છે એ ચારણકા ખાતે પાટણ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. અને 500 મેગાવોટ આપણો પહેલો પ્રોજેક્ટ હતો આખા એશિયામાં. અત્યારે તો આપણા દેશમાં પણ ઘણી બધી જગ્યાએ એનાથી પણ મોટા મોટા પ્રોજેક્ટ થઈ ગયા છે. એના પછી ઇન્ડો પાક બોર્ડર ઉપર રાગાનેસડા જે ચારણકાથી ખૂબ જ નજીક છે ત્યાં 700 મેગાવોટનો સોલારનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. અને જે કચ્છ બોલ્યા, કચ્છમાં દોડોની અંદર 20 ગીગાવોટ એનાથી પણ વધારે કેપેસિટી વધારીને 25 ગીગાવોટ સુધી હાઇબ્રિડ સોલાર પ્લાન્ટ, એટલે ત્યાં પવનચક્કી પણ છે અને સોલાર પ્લાન્ટ પણ છે, એ પ્રોજેક્ટનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અને આપણે સ્ટોરેજની વાત કરતા હતા તો સૂર્ય મંદિર કઈ જગ્યાએ છે, યાદ છે કોઈને? લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું. મોઢેરા ગામ અત્યારે આખે આખું રિન્યુએબલ એનર્જી ઉપર ચાલે છે. એટલે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કે આ બધું ખતમ થઈ જશે, કોલસો, ક્રૂડ, ન્યુક્લિયર, એના પછી આપણે કઈ રીતે વીજળી ઉત્પન્ન કરીશું અને આપણે કઈ રીતે જીવીશું? કારણ કે મેક્સિમમ આગળ મેડમે કીધું, વિડીયોમાં જોયું આપણે, 20-30-40-50 વર્ષ પછી આ બધું ફિનિશ થઈ જશે. એટલે આપણે બધા રિન્યુએબલ એનર્જી ઉપર ડિપેન્ડન્ટ છીએ અને ત્યારે આપણે બધા ગેડા થઈ ગયા છે. અને જો આપણે બચાવ નહીં કરીએ તો ત્યારે આપણે પંખા વગર નહીં રહી શકીએ, બરાબર? મોઢેરાની અંદર અત્યારે સોલાર પ્રોજેક્ટ ઉપરથી આખું ગામ ચાલે છે. દરેક ગામની અંદર દરેક ઘર ઉપર સોલાર પેનલો લગાવવામાં આવી છે અને એનો સ્ટોરેજ બેટરીમાં કરવામાં આવે છે. આપણે ટોર્ચ ચાલુ કરીએ છીએ એટલે આપણને એમાંથી એનર્જી મળે છે. એટલે સવારમાં જે કંઈ બી સોલાર એનર્જી જનરેટ થાય છે એને આપણે બેટરીમાં સ્ટોરેજ કરે છે અને રાત્રે આખું ગામ એ બેટરી ઉપર ચાલે છે. એટલે કે એક ગામ આપણું ગુજરાતમાં, હું માનું ત્યાં સુધી તો લગભગ ભારતમાં પહેલું છે કે જે મોઢેરા આખે આખું રિન્યુએબલ એનર્જી ઉપર ચાલે છે, બરાબર? અને એટલા માટે હું આપને સમજાવું છું કે આપણે એનો બચાવ કરવો બહુ જરૂરી છે. એના માટે આપણે શું શું કરી શકીએ, કારણ કે આપણી જોડે સ્ત્રોત બહુ ઓછા છે અને આપણે એનો બચાવ પણ કરવો જરૂરી છે. સાથે સાથે આપણે એની એફિશિયન્સી વધારીએ તો, એટલે સપોઝ કે હું એક્ઝામ્પલ આપું આપને, એની જે એનર્જી એફિશિયન્સી વધારવા માટે આપણે શું શું કરી શકીએ? તો આપણે જે સાદા ભોળા ઘરમાં વાપરતા હતા એના બદલે હવે એલઈડી આવી ગઈ, બધાને ખ્યાલ હશે, તો આપણે એલઈડી યુઝ કરી શકીએ. ઘરમાં જે સાદા ફેન હતા એના બદલે આપણે બીએલડીસી ફેન યુઝ કરી શકીએ. આપણે વિડીયોમાં જોયું સારા રેટિંગવાળા ફ્રીજ, વોશિંગ મશીન, કુલર, એ આપણે યુઝ કરી શકીએ. આપણે જે બચાવની વાત કરી રહ્યા છીએ, અહીંયા આગળ સંરક્ષણની વાત કરી રહ્યા છીએ, એક સિમ્પલ એક્ઝામ્પલ હું આપું આપને કે ભાઈ હાલમાં આપણા ઘરમાં ગોળો અને બલ્બ તો દરેકના ઘરમાં હોય છે, પણ અહીંયા કમ્પેરિઝન આપ્યું છે એલઈડી બલ્બનું અને આપણો જે સાદો બલ્બ આવે છે એ બલ્બનું. એ બંનેનું હ્યુમન આઉટપુટ તો 1000-1000 વોટ જ છે,
બરાબર પર પાવર કન્ઝમ્પશન બંનેનું એલઈનું 12 વોટ છે જ્યારે સાદાનું 60 વોટ છે જો આપણે બંનેને આખો દિવસ 16 કલાક આપણે ચાલુ રાખીએ તો પર ડે 0.192 યુનિટ યુઝ થાય એલઈડી બલ્બમાં જ્યારે સાદાની અંદર 0.960 યુનિટ યુઝ થાય હવે આપણે બચાવની વાત કરીએ તો સાથે સાથે પૈસાની પણ વાત કરીએ કારણ કે પૈસા છે તો બધું છે માલ હે તો મોહબ્બત હે વરના સબ કુછ ખતમ બરાબર પૈસાના સેવિંગની વાત કરીએ આપણે તો પર ડે પર યુનિટના હિસાબે આપણે 1 રૂપિયાને 24 પૈસાનો ચાર્જ વસૂલવો પડે 6.5 રૂપિયાના હિસાબે જ્યારે સાદા બલ્બની અંદર આપણે 6 રૂપિયાને 24 પૈસા આ બહુ નાની નાની વસ્તુઓ છે પણ જ્યારે તમે કમાશો આમાં કોઈ જવાબદાર વ્યક્તિ હશે એ જે કરતું હશે એને અહેસાસ આવશે અને એને અહેસાસ થશે તો આપણે એક બલ્બની પણ આખા વર્ષની કમ્પેરિઝન કરીએ તો જે આપણે એલઈડી બલ્બથી આખું વર્ષ 455 રૂપિયામાં ચાલી જાય એ સાદા બલ્બમાં આપણે 2277 રૂપિયામાં પડે એટલે બે ફાયદા થાય એક તો એનર્જી પણ બચે આપણી અને પૈસા પણ બચે એ જ રીતે સેમ આપણે પંખાની વાત કરીએ પંખા પણ આપણા દરેકના ઘરમાં હોય કે આપણે જે અત્યારે ઘરમાં ફેન યુઝ કરીએ અને નવા જે ફેન આવ્યા છે બીએલડીસી ફેન એ બંનેનું કન્ઝમ્પશન જોવા જઈએ તો બીએલડીસી ફેનનું 35 વોટ હોય છે અને સાદાનું 75 વોટ હવે એ બંનેને પણ આપણે જો આખા દિવસ 16 કલાક ચલાવીએ તો પર ડે 0.560 યુનિટ વપરાય અને સાદા ફેનમાં આપણે 1.2 યુનિટનો વપરાશ થાય પૈસાની કમ્પેરિઝન કરીએ તો આખા દિવસમાં 16 કલાક આપણે પંખો ચલાવીએ તો 3.64 રૂપિયામાં આપણને 16 કલાકમાં એ પંખાની હવા મળે અને સાદો પંખો આપણને 7.08 રૂપિયાની અંદર પડે તો વાર્ષિક આપણે ગણતરી કરીએ તો આપણે 1328 રૂપિયામાં બીએલડીસી ફેનનો ચાર્જ આપવાનો થાય અને સાદા પંખામાં આપણને 2847 રૂપિયા પે કરવા પડે એટલે 1518 રૂપિયાનો આપણને ફાયદો થાય તો જો આપણે ખાલી એક બલ્બ અને એક પંખાની પણ વાત કરીએ તો પણ એપ્રોક્સલી આપણને 3500 રૂપિયા જેવું વીજળી પણ બચે અને આપણા પૈસા પણ બચે છે ખાલી એક પંખા અને એક બલ્બમાં જે આપણા ઘરમાં આપણે એમ જ ચાલુ રાખીને જતા રહેતા હતા મેડમે આપણને વાત કરી આપણને સમજાવ્યું કે ભાઈ ઓફિસ છોડતા પહેલા કોલેજ છોડતા પહેલા પંખા બંધ કરીએ સીપીયુ બંધ કરીએ આપણે દરેક જગ્યાએ જતા હોઈએ કોઈ બી ફંક્શનમાં જઈએ ઇવન ઘરમાં પણ આ બધી આપણે કાળજીની શરૂઆત કરીશું મેં તમને કીધું એમ કે વાતો કરીને તો હું પણ જતો રહીશ પણ જ્યાં સુધી આપણે ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ ત્યાં સુધી એનો બચાવ નહીં થાય અને તમારા મારા આપણા બધાના માટે જરૂરી છે બચાવની વાત કરીએ તો વિડીયોમાં આપણને સમજાયું કે ભાઈ વીજળી કઈ રીતે જનરેટ થાય છે એના આગળના વિડીયોમાં આપણને આખી દુનિયાની ચિંતા કરવામાં આવેલા છોકરાઓ વિડીયો સમજાયો કે ભાઈ તમે અમારા દાદાઓ તમે શું કરીને ગયા ખેડૂત પણ હશે હું પણ એક ખેડૂતનો દીકરો છું તમારામાં પણ ઘણા મા બાપ બધા ખેતી કરતા હશે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જમવા જઈએ છીએ કે ઘરમાં મમ્મીએ કંઈ બનાવ્યું હોય આપણને નથી ભાવતું કે જરૂરિયાત કરતાં વધારે લઈ અને ડિશમાં જે હોય ને આપણે મૂકી દઈએ છીએ ખાલી એક જ સેકન્ડમાં આપણે એને થ્રો કરી દઈએ કે હવે મારે નથી ભાવતું પણ તમે કલ્પના કરી છે ક્યારે કે એક ઘઉંના દાણાને ઉગતા કેટલો સમય લાગ્યો એનું બીજ આપણે ઉગીએ છીએ ખેડૂત ખેતી કરે છે અને પાણી પાય છે સખત મહેનત કરે છે 6-8 મહિના પછી એ દાણો પડતો આપણી જોડે આવે છે અને 8 મહિનાની મહેનત પછી પણ આપણે એક સેકન્ડ વિચાર નથી કરતા એને ફેંકી દઈએ એટલે જે બચાવની વાત છે કે વીજળી તો અલગ અલગ પાવર પ્લાન્ટ દ્વારા આપણે કઈ રીતે એને જનરેટ કરીએ છીએ અને એક સેકન્ડમાં આપણે સ્વિચ પાડીને ચાલુ થઈ જાય છે પણ આપણે એને બચાવવાનો પ્રયત્ન નથી કરતા એટલે અન્ન વીજળી અને પાણી એ આપણે બચાવવું જોઈએ અને આપણે શરૂઆત કરીશું તો ભવિષ્યમાં આપણને કામ લાગશે વિડીયોમાં આપણને ખબર પડી કે કલ્પના કરીએ આપણે ખાલી 10 સેકન્ડ પણ કે વીજળી વગર રહેવાનું કે અન્ન વગર રહેવાનું આપણે પાણી વગર પણ નથી રહી શકવાના અન્ન વગર પણ નથી રહી શકવાના અને વીજળી વગર પણ નથી રહી શકવાના એટલે આ દરેક વસ્તુનું આપણે સંરક્ષણ કરવું બહુ જરૂરી છે What is energy efficiency? આ એક નાનો વિડીયો છે એનર્જી એફિશિયન્સી આપણે કઈ રીતે વધારી શકીએ એ હું રિપ્રેઝન્ટ કરું છું આપની આગળ Energy efficiency is one of our most overlooked energy solutions. We use energy to provide a lot of services. If we can use less energy to perform the same task, that's more efficient. Energy efficiency is generally expressed as a ratio of useful work or energy output to its corresponding energy input,
the less energy a system requires to produce a desired output, the more energy efficient that system is. Let's try an example. Compare a 12-watt CFL bulb to a 60-watt incandescent light bulb. Both can produce the same amount of light measured in lumens. If we use both bulbs for 1,000 hours, the CFL bulb will have used 12 kilowatt hours of energy, whereas the incandescent bulb will have used 60 kilowatt hours of energy. Most electricity bills are charged per kilowatt hour, so over time, these energy savings across appliances will result in cost savings too. We can apply the same output divided by input formula to compare other things, the efficiency of two different modes of transportation, heating systems, or even the land and water use efficiency of two food products. Energy efficiency applies to more than light bulbs. For instance, houses where less air escapes take less energy to heat and cool. Cars that are run with electric motors and powered by batteries waste less heat, so they can go further on fewer joules of energy. However, the overall efficiency and overall greenhouse gas emissions would also depend on how the electricity is produced. Is energy efficiency the same thing as energy conservation? Energy conservation refers to reducing overall energy consumption. This may involve technological improvements, but energy can also be conserved by changing lifestyles and behaviors and reducing energy losses. Increasing energy efficiency means delivering the same service using less energy, or delivering a higher useful output for the same input energy. Energy efficiency can lead to energy conservation. For example, to get from point A to point B, you could take a gasoline or petrol-powered car, or a more efficient electric car, or you could take a bus or a train. Mass transportation systems such as buses and trains are almost always more energy efficient than even electric cars, because buses and trains use significantly less energy per person per kilometer traveled. Improving energy efficiency in buildings, transportation, shipping, and other energy-intensive processes is one of the most important ways we can reduce greenhouse gas emissions and fight climate change. But unfortunately, global improvements in energy efficiency have been declining. By investing in energy efficiency across sectors and advocating for climate policies that prioritize energy efficiency, we can not only reduce emissions, but create millions of sustainable energy jobs in the process. ચર્ચા થઈ એ મુજબ આપણે બચાવ કઈ રીતે કરી શકીએ અને એનર્જી એફિશિયન્સી કઈ રીતે વધારી શકીએ એ આપણે જે પ્રમાણે ચર્ચા કરી એ પ્રમાણે વિડીયોમાં હતું. આપણે અલગ અલગ ડે ઉજવવા માટે ઘરેથી જે પોકેટ મની મળતી હોય છે એ આપણે ડે સેલિબ્રેટ કરવા માટે બચાવતા હતા. એટલે આપણે ટૂંકા કરીએ છીએ, કોઈના માટે ગિફ્ટ લેવી હોય, પૈસા ના હોય, કમાતા ના હોય, એટલે આપણે ત્યારે કેવું પૈસા બચાવીને પણ કઈ વસ્તુ કરીએ છીએ ને, અને અલગ અલગ ડે સેલિબ્રેટ કરીએ છીએ. તો અત્યારે આપણો જે ડિસેમ્બર મહિનો છે એનર્જી કન્ઝર્વેશન્સનો, અને એ ડેઝમાં તમારે પોતાની જાતને એક કમિટમેન્ટ કરવાનું છે કે આપણે ઇલેક્ટ્રિકસિટી, પાણી અને અન્ન કઈ રીતે બચાવી શકીએ છીએ. જેમ તમે તમારી રીતે તમારા ટૂંકાથી જે કંઈ બી હિસાબ કિતાબ કરીને પૈસાનો હિસાબ ઘરે આપી દેતા હોય કે ગિફ્ટ લેતા હોય, એ જ રીતે આપણે પોતાની જાતને એક કમિટમેન્ટ કરવાનું છે કે હું ઓફિસ છોડતા પહેલાં, ઘરેથી નીકળતા પહેલાં હું વીજળી બચાવીશ, અન્ન બચાવીશ અને પાણી બચાવીશ. એ આજે તમારે તમારી જાતને કમિટમેન્ટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ. સાહેબે ઘણું બધું કીધું ઊર્જા સંરક્ષણ વિશે તથા આપણે પાવર પ્લાન્ટમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન કરે છે એ રીતે. આપણે શું શું કરી શકીએ છીએ આપણા લેવલ પર, આપણા ઘર પાસે, કોલેજ પાસે, એ બધું જોઈ લીધું. હવે ગવર્નમેન્ટ પણ ઘણી પ્રેક્ટિસ કરી રહી છે, ઘણી મહેનત કરી રહી છે કે આપણા બધા સુધી આ ઊર્જા સંરક્ષણનો મેસેજ પહોંચે દરેક એક વ્યક્તિ સુધી, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં સુધી. અને આ બધું કરવા માટે ગવર્નમેન્ટે 2001માં ઓક્ટોબર મહિના 1st ઓક્ટોબરમાં ઊર્જા કન્ઝર્વેશનનો એક્ટ રાખ્યો હતો. આ એક્ટમાં સંસ્થાની સ્થાપના કરવામાં આવી, નેમ્ડ એઝ BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. ઘણા બધાને ખબર પણ હશે BEE એ આપણા સ્ટાર રેટિંગ આપે છે આપણી પ્રોડક્ટને, એ પણ આપણે આગળ સમજીએ તથા એનું અમેન્ડમેન્ટ આપ્યું. એમાં જે પહેલાં જે એક્ટ આવ્યો હતો 2001માં એમાં ઘણા બધા ફીચર્સ છે, એમાં પણ એડ ઓન થયું, અમેન્ડમેન્ટ થયું,
2022 19 ડિસેમ્બર 2022 માં ચાલો આપણે આ એક્ટ સમજીએ. એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001 મેઇન ઓબ્જેક્ટિવ તો એનો એવું છે કે દરેક એક ઇન્ડસ્ટ્રી અને જે મોટા મોટા એનર્જી કન્ઝર્વ કરે છે એવા યુનિટ એક સ્ટ્રીમલાઇનમાં ચાલે, દરેકની એક કામ કરવાની પદ્ધતિ પ્રોપર હોય, જેથી કરીને એમાંથી જે બી કાર્બન એમિશન છે કે પછી કોઈ બી પોલ્યુશન જે એ લોકો પાણીમાં દ્વારા એરમાં છોડે છે એમાં કંટ્રોલ થાય, પ્લસ જે બી પ્રોડક્ટ પબ્લિક ખરીદે છે એ બધી એનર્જી એફિશિયન્ટ હોય, એટલે એના માટે જે બીડબ્લ્યુની પણ સ્થાપના આ જે એક્ટ છે એના અંતર્ગત થઈ છે. એક્ટમાં લખવામાં આવ્યું છે કે બીડબ્લ્યુની સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ પોલિસીસ ઘડવા માટે, તો આપણી ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ છે, રાઈટ? અલગ અલગ ઘણા કી ફીચર્સ છે, જેમ કે ફર્સ્ટ છે કે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. હવે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ નામ પરથી જ આપણને ખબર પડે છે, એમાં આપણે કોઈ બી બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરીએ, ઘર ડેવલપ કરીએ, તો એ કેવી રીતે કરવામાં આવે, લાઈક પૂર્વ દિશા તરફ આપણે બારીને જે ડોર છે એનો મુખ રાખીએ તો પૂરા દિવસ માટે સવારથી લઈને બપોર સુધી મેક્સિમમ સનલાઇટ આપણા ઘરમાં આવશે કે મેઇન હોલમાં આવશે, તો આપણને જે લાઇટ ચાલુ કરવાની છે એની રિક્વાયરમેન્ટ ઓછી થશે. શિયાળામાં તાપ આવશે તો એ રૂમમાં થોડી ગરમાટો રહેશે, એટલે આપણે એના માટે જે હીટર નહીં વાપરીએ છીએ અમુક વાર એ પણ નહીં વાપરવા પડે. એવા ઘણા બધા અંદર ઓપ્શન્સ લખેલા છે જે આપણે બધાએ વાંચવા પણ જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. આ એક એની કી છે. સેકન્ડ, સ્ટાન્ડર્ડ્સ અને લેબલિંગ. સ્ટાન્ડર્ડ્સ અને લેબલિંગ એટલે ઘરમાં પેલું 5-star 3-star રેટિંગ હોય છે, ખબર છે ને, દરેક ઇક્વિપમેન્ટ પર હોય છે, એ લેવલ જે આપવાનું કામ છે એ બીડબલ્યુ કરે છે. એ લેવલ પરથી આપણને શું ખબર પડશે કે જેટલા સ્ટાર વધારે એટલી એની એનર્જી એફિશિયન્સી વધારે, સેમ આઉટપુટ આપવા માટે એ લેસર અમાઉન્ટ ઓફ એનર્જી યુઝ કરશે, જેમ આપણને સાહેબે સમજાવ્યું એલઈડી બલ્બ માટે અને બીએલડીસી ફેન માટે, એ પણ આમાં મેન્શન કરેલું છે. ધેન ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટમાં શું છે કે આપણે સ્ટડીમાં આવે છે એસએલડીસી ને એ બધી જે સ્થાપના સંસ્થા છે એ એનર્જી ફોરકાસ્ટ કરે છે કે ભાઈ કેમ કે આપણે ક્યાંક ને ક્યાંકથી એનર્જી પરચેસ કરીએ છીએ, બરાબર, તો પરચેસ વખતે એનર્જી ફોરકાસ્ટ કરે છે કે આજની આટલી ડિમાન્ડ હતી તો કાલનું ફોરકાસ્ટિંગ આ છે, એ પ્રમાણે આપણે વીજળી ખરીદીએ છીએ, બરાબર. જો આપણે આ સપ્લાય અને ડિમાન્ડને બેલેન્સ કરીશું તો બહુ એક સારી પદ્ધતિથી આપણે ઉર્જાના રેટ પણ લઈ શકીશું, જેમ કે આપણે લાઇટ બિલના પર યુનિટ આટલા ભાવ ચાલે છે કે 6.5 કે 7, એને પણ આપણે બેલેન્સ કરી શકીશું, રાઈટ. બીજું છે બચત લેમ્પ યોજના. ઉજાલા બલ્બ વિશે વધારે સાંભળ્યું હશે ને, ઉજાલા એલઈડી બલ્બ ગવર્મેન્ટે નોમિનલ પ્રાઇસમાં એલઈડી બલ્બ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા, જેથી કરીને આપણે જે એનર્જી સેવિંગનો હમણાં આંકડો બતાવ્યો સાહેબે કે એક બલ્બ વધારીએ તો આપણા 1300-1500 રૂપિયા બચી જાય, એ આપણે બચત કરી શકીએ છીએ. ઘરમાં જો 10 બલ્બ હોય તો તમે ગણતરી કરો કેટલા બધા આપણા પર એનમ સેવિંગ્સ થઈ શકે છે, તો એની પણ ઘણી બધી ગાઈડલાઇન 2001 જે કન્ઝર્વેશન એક્ટ છે એમાં લખેલું છે. આ એક્ટ આપણને આના વિડીયોઝ પણ ઘણા બધા એનું આખું અન્ડરસ્ટેન્ડિંગ ગાઈડલાઇન આપણને નેટ પર મળી જશે, એ બી ક્યારેક ફ્રી ટાઈમમાં આપણે વાંચીએ તો અલગ અલગ ઘણી બધી રીતે આપણે ઉર્જા બચાવી શકીએ એ આપણને ખબર પડે, પ્લસ આપણે આપણી આસપાસના લોકોને પણ અવેર કરી શકીએ. જેમ સાહેબે કીધું, સાંભળતા સાંભળવાનું એક તો બરાબર પણ એને કરવાનું પણ છે, એ જ નિર્ણય સાથે કે આપણે છૂટા પડીશું જ્યારે જઈશું તો બધા નક્કી કરશે કે હું મારાથી જ બનતી દરેક વસ્તુ ઉર્જા સંરક્ષણ માટે કરીશ. નેક્સ્ટ, એમને એનર્જી એફિશિયન્ટ પ્રોડક્ટ યુઝ કરવા માટે ભાર આપ્યો છે, તથા આ જે સપ્લાય છે એમાં આપણે રિન્યુએબલ એનર્જીનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ એના માટે પણ કીધેલું છે. સર્ટિફિકેટ અને સર્ટિફાઈડ એનર્જી ઓડિટર હોય છે, જે પણ મોટી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં દરેક ઇક્વિપમેન્ટ કેટલું એનર્જી કન્ઝપ્શન કરે છે, માની લો કે એમના રેટેડ વોટેજ 100 વોટની કોઈ વસ્તુ છે તો એમાં પ્લસ ઓર માઇનસ અમુક ટકા જેટલું જ કન્ઝપ્શન થવું જોઈએ, એનાથી વધારે કરે છે તો એ ઇક્વિપમેન્ટ અલ્ટિમેટલી લોસ છે આપણા માટે, ઇન્ડસ્ટ્રી માટે અને એનર્જી માટે પણ. એટલે સર્ટિફાઈડ એનર્જી ઓડિટર્સ પણ હોય છે એમાં, જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝને આ રીતે ઓડિટ કરતી હોય છે. કે પછી આપણે અહીંયા જોયું કે બીડબલ્યુની હમણાં ઘણી વાત કરી, દેટ ઇઝ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. બીડબલ્યુનું ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. એ બ્યુરોનું મેઇન કામ એ જ છે કે દરેક પ્રોડક્ટને એ રીતે લેબલિંગ આપે કે જે ગ્રાહક છે એમને ખબર પડે કે આ વસ્તુ મને કેટલી યુઝફુલ થશે, અને એ આપણે જ્યારે પણ ખરીદી કરવા જઈએ બધા એસી ફ્રીજ ટીવી ખરીદવા જતા જ હોય છે ફેમિલી સાથે, તો આપણે એમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખીશું જેથી કરીને ફ્યુચરમાં આપણને ઇલેક્ટ્રિસિટી બિલ એ બોજરૂપ ના થાય, પ્લસ આપણું ઇન્વેસ્ટમેન્ટ વર્થફુલ હોય, પ્રોડક્ટની આપણને ક્વોલિટી બી એટલી મળે, પ્લસ લેસર અમાઉન્ટ ઓફ બિલ હોય.
એના માટે આપણે એક નાનકડો વિડિયો જોઈશું. આ વિડિયોમાં તમને સમજાવશે કે આપણે એના ઉપર સ્ટાર રેટિંગ છે એ કેવી રીતે જોવાના અને એ શું કહેવા માંગે છે. वेलकम टू सेव डील्स. आगे आने वाले वीडियोस देखने के लिए सेव डील्स को सब्सक्राइब करके बेल आइकन को प्रेस कर दीजिए. दोस्तों, जब भी कोई नया इलेक्ट्रॉनिक अप्लायंस जैसे कि फ्रिज, वॉशिंग मशीन या एसी परचेस करने के लिए शोरूम जाते हैं तो वहाँ हमें अलग अलग किस्म के स्टार रेटिंग्स देखने को मिलती है. किसी अप्लायंस पे 3-star रेटिंग होती है, किसी पे 4-star रेटिंग होती है, तो किसी पे 5-star रेटिंग भी होती है. नॉलेज की कमी की वजह से और एक्साइटमेंट में कई बार हम सेल्समैन की बातें सुन लेते हैं और इलेक्ट्रॉनिक अप्लायंस ऐसे ही बिना सोचे समझे परचेस कर लेते हैं. फ्रिज, वॉशिंग मशीन और एसी जैसे इलेक्ट्रॉनिक अप्लायंस एक आम आदमी एक ही बार परचेस करके उसे कई सालों तक इस्तेमाल करता है, इसलिए उनके ऊपर जो स्टार रेटिंग्स के लेबल्स होते हैं उन्हें समझना और उनके बारे में बेसिक नॉलेज रखना हमारे लिए बहुत ही जरूरी हो गया है. आज हम बात करेंगे बीई स्टार रेटिंग के बारे में और मैं शुएब शेख आप सभी का सेफ डील्स में स्वागत करता हूँ. शुरुआत करने से पहले मैं आपको बता दूं कि ये लेबल हर साल स्टैंडर्ड के हिसाब से अलग अलग अप्लायंसेस पे रिसर्च करने के बाद चेंज होता है. दोस्तों, इलेक्ट्रॉनिक सामान जैसे कि फ्रिज, वॉशिंग मशीन और एसी हम जब भी परचेस करने जाते हैं तो उसकी डिजाइन, कलर और फीचर्स पे हम ज्यादा अट्रैक्ट होते हैं. वेलकम टू सेव डील्स. आगे आने वाले वीडियोस देखने के लिए सेव डील्स को सब्सक्राइब करके बेल आइकन को प्रेस कर दीजिए. दोस्तों, जब भी कोई नया इलेक्ट्रॉनिक अप्लायंस जैसे कि फ्रिज, वॉशिंग मशीन या एसी परचेस करने के लिए शोरूम जाते हैं तो वहाँ हमें जैसे एडमिट में कई बार हम सेल्समैन की बातें सुन लेते हैं और करने से पहले मैं आपको बता दूं कि ये लेबल हर साल स्टैंडर्ड के हिसाब से अलग अलग अप्लायंसेस पे रिसर्च करने के बाद चेंज होता है. दोस्तों, इलेक्ट्रॉनिक सामान जैसे कि फ्रिज, वॉशिंग मशीन और एसी हम जब भी परचेस करने जाते हैं तो उसकी डिजाइन, कलर और फीचर्स पे हम ज्यादा अट्रैक्ट होते हैं. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એ જે સ્ટાર રેટિંગ છે એ કેટલા સ્ટારનું છે. 2-star, 3-star, 4-star, 5-star જેટલા સ્ટાર્સ રેટિંગ આપણે વધારે પ્રિફર કરીશું એટલું આપણું ઇલેક્ટ્રિસિટી બિલ મિનિમાઇઝ થશે. સેકન્ડ થિંગ, ત્યાં લેબલ ઉપર લખેલું હોય છે કે આ કયા મેન્યુફેક્ચરિંગ ઇયરની પ્રોડક્ટ છે. મેન્યુફેક્ચરિંગ ઇયર લખેલું હોય છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ ઇયર એ ખાસ જોવાનું, કારણ કે એના એફિશિયન્સી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તો એની એફિશિયન્સીમાં ઘણો મોટો ફરક પડી જતો હોય છે. તો આજથી બધા નક્કી કરજો, જ્યારે પણ જઈએ ત્યારે આ વસ્તુ પર પહેલા ધ્યાન આપીશું, પછી એની કલર અને ડિઝાઇન પર ધ્યાન આપીશું. બરાબર છે. નેક્સ્ટ, હવે આ જે એનર્જી કન્ઝર્વેશન એક્ટ હતો એ અમેન્ડ થયો 2022માં 19 ડિસેમ્બર. એમાં મેઇન ઓબ્જેક્ટિવ એ એડ ઓન કરવામાં આવ્યું કે આપણે કન્ઝર્વ તો કરીએ છીએ, સાથે સાથે આ જે 2022નો એક્ટ છે એમાં રિન્યુએબલ એનર્જી સોર્સિસ પર ભાર આપવામાં આવ્યો છે કે બધા મેક્સિમમ રિન્યુએબલ સોર્સિસ વાપરે. એની સાથે સાથે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જે કાર્બન રિલીઝ કરે છે એને પણ ઘટાડવા માટે એ લોકોએ ગાઈડલાઈન મૂકેલી છે. અને જે ઇન્ડસ્ટ્રીઝ અમુક કાર્બન લેવલ કરતા ઓછું કાર્બન હવામાં એક્ઝોસ્ટ કરે છે એની લોકો કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ આપે છે. પ્લસ એની જે આખા મહિનાનું બિલ છે, આખા વર્ષનું જે બિલ છે એમાં પણ ઘણી સારી રિલીફ આપે છે. તો આ રીતના મોટિવેટિંગ પ્રોગ્રામ પણ આપણા ગવર્મેન્ટ તરફથી થાય છે. ટાર્ગેટ છે ગવર્મેન્ટનો, અત્યારે આપણી પાવર જનરેશન કેપેસિટી જોવા જઈએ તો 424 ગીગાવોટ છે. એમાંથી 180 વોટ એ આપણે રિન્યુએબલ એનર્જી થ્રુ જનરેટ કરીએ છીએ. નોન ફોસિલ, દેટ ઇઝ અલ્ટિમેટલી રિન્યુએબલ એનર્જી સોર્સિસ, એમાંથી વાપરીએ છીએ. પ્લસ 88 ગીગાવોટ જેટલી કેપેસિટી હજુ પ્લાનિંગમાં છે, એટલે એટલી રિન્યુએબલ એનર્જીથી જનરેશન થશે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્લાન એવો છે, ટાર્ગેટ એવો છે કે 500 ગીગાવોટ જેટલું આપણે એનર્જી જનરેશન માત્ર ને માત્ર રિન્યુએબલ એનર્જીથી કરીશું એ પણ 2030 સુધીમાં. તો આપણે બધા એમાં સાથ સહકાર આપવાનો છે. કે સેમ આપણે અમે એઝ અ ડીજીબીસીએલ સોલર એ આપણે રિન્યુએબલ એનર્જી જ છે. તો બધાને ખબર જ છે હવે સોલર રૂફટોપ ઘણી બધી જગ્યાએ ઘરે બધા લગાવે છે. બરાબર છે. તો આ એક અમારો આંકડો છે જે અમે અચીવ કર્યો છે ડ્યુરિંગ 2019-20-22 તથા 23-24માં. સૂર્ય ગુજરાત નામની એક સ્કીમ છે જેના અંતર્ગત સોલર પેનલ ઘરે લગાવવા માટે ગવર્મેન્ટ સબસિડી આપે છે. એ સબસિડીની રાહતથી ઘણા બધા કન્ઝ્યુમરે સોલર લગાવ્યું અને એમને સોલર મીટર આપ્યા. તો આ
આ એઝ અ ડીજીવીસીએલ ભરૂચ તરફથી અમારે રિન્યુએબલ એનર્જીમાં ગવર્મેન્ટને ફાળો આપેલો છે કે આટલા કન્ઝ્યુમરને અમે સોલર રૂફટોપ નાખ્યા ને એ એક અચીવમેન્ટ છે તો બધાને એ પણ રિક્વેસ્ટ કે અમે બધા સોલર રૂફટોપ નાખી ને આપણી રિન્યુએબલ એનર્જી તરફ વળે આજનો જે પ્રોગ્રામ આપણો હતો એ 14 ડિસેમ્બર જે આપણે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એના અનુસંધાનમાં રાખેલો છે તમે અમને બધાને ખૂબ સારી રીતે સાંભળ્યા એના બદલ આપ સૌનો હું થેન્ક યુ દિલથી આભાર માનું છું કોઈને ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકે છે શું શીખ્યા આજના પ્રોગ્રામ પરથી વન બાય વન Yes, please. How to save energy? Good. How to power generate? How power is generated? Good. Energy no very lacker. Energy no very lacker. बिल्कुल साची बात छे. પછી આપણે શું શું કરીશું ઘરે જઈને આજે કઈ કામ દરરોજ કરતા નવી ઘરે બી લાખો જોઈએ કે આ લોકો આવું બધું શું શીખી લાયા નવું નવું One by one. Bolo, bolo. હું પણ તમારી જેમ એક સુધત જ છું આપણે ડીજીવીસીએલમાંથી આવેલા જે એન્જિનિયર સરે આપણને ખૂબ જ સરસ એનર્જી કન્ઝર્વેશન સમજાવ્યું અને મને એવું લાગે છે કે બધાને સમજણમાં પડી ગયા હશે પણ હવે શરૂઆત કરશે કોણ શરૂઆત ક્યાંથી કરવાની એક સરસ મેડમ નાનું ઉદાહરણ આપણે સમજવા માગુ છું કે અમેરિકાની અંદર એક એસે સ્પર્ધા થઈ જીવન સ્પર્ધા જેની આપણી ભાષામાં કહીએ એનો સબ્જેક્ટ હતો સર કે જો હું દેશનો વડાપ્રધાન હોઉં તો એની પણ નિબંધ લખવાનો હતો તો ઘણા બધાએ કીધું કે હું આમ પલ્લી નાખીશ હું આમ કરીશ હું પેલું કરીશ હું મારા દેશનો વિકાસ કરીશ આ કરીશ તે કરીશ ઘણા બધા અને ઘણા બધા આપણે જેમ બધા ભણેલા ઘણેલા વર્ગના માણસો એન્જિનિયર પણ ત્યાં બેઠેલા હતા એક નાનો મોટો છોકરો હતો અને એ નિબંધ સ્પર્ધાએ જીતી જાય છે અને એને ફર્સ્ટ પ્રાઇઝ મળે છે તો આપણે બધા એ છોકરાએ ખાલી બે જ લીટીનો એને નિબંધ લખેલો હતો એ શું હોઈ શકે છે કોઈ કહી શકશે એનીબડી ગીવ આન્સર એમાં ફક્ત સાહેબ બે જ વાક્ય લખેલા હતા કે પપ્પા હું બહુ ધમાલી છું હું હવે ધમાલ કરીશ નહીં હું મારી જાતને પહેલા બદલીશ તો શરૂઆત આપણે આપણાથી કરવી પડશે વી આર ઓલ આર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ આપણે ભવિષ્યમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાના છે તો શરૂઆત આપણાથી થવી જોઈએ હું માનું યાર ઓછામાં ઓછા 100 છોકરાઓ અહીંયા બેસેલા હશે જો આપણે રોજ એક યુનિટની પણ આપણે બચત કરીશું તો એવું માનું છે કે 100 ડેલી આપણે બચશે ત્યાંથી સેકન્ડલી સર આપણે એલઆઈસીની અંદર પૈસા રોકીએ છીએ શેના માટે કે આપણી હયાતીમાં કે આપણી હયાતી પછી એ પૈસા બીજાને નોમિની તરીકે કામ લાગશે અથવા તો આવનારી પેઢીને કામ લાગશે તો અત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી પચાવીશું તો આવનારી પેઢીને આપણી આવનારી જે જનરેશન છે એને કામ લાગશે અને બીજું સર મારા હું પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરું છું આપણા ઘરમાં જે પણ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે આપણે શું કરીએ જ્યાં સુધી એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે ત્યાં સુધી એને ચલાવી રાખીએ છીએ બરાબર સમયસર એની મરમત કરાવી છે તો એની ઇફિશિયન્સી વધશે અને હું મારા અનુભવ પ્રમાણે કહી શકું છું કે આપણે એમાંથી પણ સેવિંગ મેળવી શકીશું અને છેલ્લે એક જે બી ડીજીવીસીએલ તરફે આવેલા જે આપણા એન્જિનિયર્સ છે એના માટે એક નાની એવી પંક્તિ પેશ કરવા માંગુ છું તો હા એક સારો લેખક અને કવિ પણ છું એટલે બોલવાની ઈચ્છા થઈ ગઈ કારણ કે તમે અમારા માટે આટલું બધું નોલેજ શેર કર્યું છે તો હું પણ તમારા માટે કંઈક ઉત્સુક છું કહેવા માટે તો છોકરાઓ સારું લાગેલું તાલીઓથી વધારે બધું કિસીને વફા છે તો કિસીને બે વફા છે દિલ લગા દિયા કિસીને વફા છે તો કિસીને બે વફા છે દિલ લગા દિયા કમબખત હમે તો ઇશ્ક કરના હી નહીં આતા જહાં લોગ હાથ લગાને સે ડરતે હમને તો વહાં દિલ લગા દિયા ઇલેક્ટ્રિકલ વાળાનું કામ જ આવું હોય છે
જેટલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો છે આ સાહેબ નો બધા અનુભવ હશે કે જ્યાં લોકોને જોવાથી ને હાથ લગાવતી ડર લાગે છે આપણે તો ક્યાંથી લગાવીને કામ કરવાનું છે તો થેન્ક યુ વર્ષુ જેને અવસ્થા આપણને આપણે બેસેલા છીએ ને અહિયાં એ શેના માટે બેસે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી પહેલા તો એ વસ્તુ કહું કે એ ભાઈ અહીંયા ઊભા થઈને આવ્યા ને એ ઊભા થવું અને આવું એ બોલવું ને પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટનું અચીવમેન્ટ છે એના માટે તાલીઓ પાડો કેમ કે પુસ્તકિયું જ્ઞાન રહેશે બધા જોડે રહેશે પણ પોતાનો ડેવલપ સાથે કરવો ને તો આજે નહીં તો કાલે પણ એ વસ્તુ તમને ચોક્કસ કામ લાગશે કામ લાગશે કામ લાગશે અને પોતાનું ડેવલપ થશે તો પોતાના ઘરનું ડેવલપમેન્ટ થશે પોતાના સમાજનું ડેવલપમેન્ટ થશે અને છેલ્લે દેશનું ડેવલપ એટલે કે હું જ કરીશ મારાથી શરૂઆત થશે તો દેશનું ડેવલપમેન્ટ થશે 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 એટલે પોતાનાથી શરૂઆત કરજો હવે અહીં એક સુંદર મજાનું આયોજન કરી આપ્યું તો એના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કેતનભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી વિશે એમના સૂચનો આપણે બી કહે એમના જીવનના જે બી અનુભવો હોય આપણે કહે કે આપણે કેવી રીતે એનર્જી બચાવી શકીએ પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો બધાને મજા આવી હશે ખાસ કરીને તો હું આભાર માનું છું DGVCL નો કે આપણા વિદ્યાર્થીઓને આટલું સરસ કામનું જ્ઞાન મળ્યું ખાસ કરીને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓને લાભ મળ્યો કારણ કે અત્યારે આ તો જૂનું થઈ ગયું પણ પહેલાં શરૂઆત જ્યારે એનર્જી ઓડિટની ચાલુ કર્યું હતું ઇલેક્ટ્રિકલ વિભાગે ત્યારે એ લોકો આપણને ગયા વર્ષનું બિલ જે હોય એ બિલ આપણે આપી દેવાનું અને એવી શરૂઆતમાં ઓફર હતી કે તમે ગયા વર્ષનું બિલ આપી દો અને મફતમાં તમને લાઇટ પંખા બદલી આપતા હતા અને એ વખતે અમુક મારા મિત્રોએ લાભ લીધો હતો એટલે આપણે મફતમાં ઘરમાં બધા પંખા લાઇટ બધું નવું નાખી આપે અને એનાથી જે વીજળી બચે એટલે લાઇટ બિલ બચે એમાંથી એ નવા નાખતા હતા અને આખી બહુ સરસ સ્કીમ હતી અને આગળ આપણી કોલેજમાં જેડા તરફથી પણ આ પ્રકારના કાર્યક્રમ થાય છે મને જે ખાસ કરીને આખા પ્રોગ્રામમાં ગમ્યું કે ખોરાક વીજળી અને પાણી ત્રણ વસ્તુ હું તો થોડું કરકસરથી જીવું જ છું મારી લાઈફ સ્ટાઈલ તમને ખ્યાલ આવશે તો મને ઘણો ફાયદો થયો છે અત્યારે મારા 54 વર્ષની લાઈફમાં મારું સેવિંગ ઘણું બધું થયું છે તમે બધા યંગ છો તો કરકસરયુક્ત લાઈફ તમારી હશે તો તમને લાંબા ગાળે ખૂબ ફાયદો થશે ખાસ કરીને આપણે આદિમાનવ હતા ત્યાંથી અત્યાર સુધી જે પ્રગતિ કરી છે ચંદ્ર ઉપર યાન જતું રહ્યું મંગળ પર યાન જતું રહ્યું અને જે દિશામાં આપણે પ્રગતિ કરી છે એમાં અત્યારે માની લો કે ખોરાક જેટલો જરૂરી છે 790 કરોડ લોકો માટે એના કરતાં 6 ગણું પ્રોડક્શન છે અત્યારે 6 ગણું પ્રોડક્શન છે પણ લોકો વેસ્ટ કરે છે આપણે જો લગ્નમાં જોઈએ બધાની થાળીમાં અને ભૂખમરો એક બાજુ પર વેસ્ટ થાય છે 6 ગણું પ્રોડક્શન છે ને એક બાજુ પર ભૂખમરો છે એવી રીતે ઇલેક્ટ્રિસિટીમાં પાણીમાં બધામાં આવું જ છે કે જે ગરીબો છે એમને મળતું નથી અને બીજી બાજુ પર વેસ્ટેજ થાય છે એટલે કન્ઝર્વેશન અને એફિશિયન્સી ખૂબ મહત્વની છે એટલે કોઈકનું પેટ મોટું છે અને કોઈકનું પેટ ખાલી રહે છે બરાબર દરેક બાબતમાં આપણે સમજવાનું છે તો આખો જે પ્રોગ્રામમાંથી આપણે એક મેસેજ લઈએ કે હવાનું પ્રદૂષણ જે છે એ આપણે ના કરીએ પાણીનું પ્રદૂષણ ના કરીએ જમીનને પ્રદૂષિત ના કરીએ અને ઇલેક્ટ્રિકલના તમે બધા વિદ્યાર્થીઓ છો તો આ એનર્જી કન્ઝર્વેશન પર ખૂબ ધ્યાન આપજો કેમ કે જે કોલસો છે જે થર્મલ અત્યારે મેક્સિમમ એનર્જી જેમાંથી બની રહી છે 150 વર્ષ જ રહેવાનો છે પછી કોલસો છે નહીં
જમીનની અંદર અનલિમિટેડ કોલસો નથી, પેટ્રોલિયમ 50 વર્ષનું જ છે. આપણે જે ગાડી ફેરવીએ છીએ અત્યારે, પછી 50 વર્ષ પછી પેટ્રોલ નહીં હોય, એટલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવ્યા છે. પણ તો પણ ઘણા અજ્ઞાનતાના કારણે ડીઝલમાંથી કે પેટ્રોલમાંથી ઇલેક્ટ્રિકસિટી જનરેટ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવે છે. તો આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અત્યારે કોન્સેપ્ટ ચાલુ થયો, જે 16-17 મુદ્દા જે મેડમે બતાવ્યા હતા એ ખૂબ મહત્વના છે, અને ફક્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નહીં બધી બ્રાન્ચને લાગુ પડે છે. હું તો કોમ્પ્યુટર એન્જિનિયર છું, છતાં પણ મને બધી બ્રાન્ચનું નોલેજમાં રસ છે. અને આપણે ફરીથી જો ધ્યાન નહીં આપીએ જે રીતના અત્યારે જીવી રહેલા છે, તો પાછું આદિવાસી બની જવાનો વારો આવશે. જે વિડીયો બતાવ્યો કે ભવિષ્યની પેઢી માટે તો પાણી રહેશે નહીં, જમીન રહેશે નહીં, હવા નહીં રહેશે, વીજળી નહીં રહે, કોલસો નહીં રહે, પેટ્રોલિયમ નહીં રહે, અને ફરીથી આદિવાસી બનવાનો વારો આવશે. બરાબર, એટલે બધાએ બહુ સિરિયસલી એક એક વાક્ય એક એક શબ્દ લેવાની જરૂર છે. હું ફરીથી આખી DGBCL ની ટીમને પ્રત્યે ખૂબ કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરું છું, કેમ કે એ લોકો આપણને અત્યારે પંખા એમની મહેનતથી જ ચાલી રહ્યા છે, પંખા લાઈટ બધું બરાબર. તો એ એમનું કામમાંથી સમય કાઢીને આટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા આપણને આવ્યા છે, અને તમને ઇન્ટરવ્યુમાં કે બધી જગ્યાએ કામ લાગશે. તો મારે આ શોર્ટમાં જે વાત કરવાની કરી, થેન્ક યુ. ખૂબ સરસ આચાર્ય સાહેબજીનો. હવે બધા જે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ને, કોઈ બી પ્રોગ્રામ હોય ને તો સૌથી એનો મેન પાર્ટ હોય ને, મેન પાર્ટ એ ઓડિયન્સ. કેમ કે ઓડિયન્સ જે શિસ્ત રીતે બેસે, સમયસર મતલબ શાંતિથી સાંભળે, તો તમારા આચાર્ય, તમારા પ્રાધ્યાપકો, તમારા લેક્ચરરોએ તમને બહુ સરસ શિક્ષણ આપ્યું છે, એ બદલ એમનો આપણે આભાર માનીએ કે તમે શાંતિથી અમને સાંભળ્યા, શિસ્ત પ્રણી રહ્યા, એ બદલ આચાર્યશ્રીનો અમે આભાર માનીએ છીએ. અને પોતે એકબીજા બધા એક માટે તાળીઓ પાડો કે આપણે જાતે બી એના માટે. હવે એક ખાલી લાસ્ટ મારે એક પ્રતિજ્ઞા લેવાની છે, બધા લેવાની છે, હાથ લાંબો કરી લેવાની, હાથ લાંબો કરો. પોત પોતાની જગ્યા પર ખાલી થોડા હાથ અને બે લીટીની જ છે, ખાલી બે લીટીની છે, વધારે નહીં. હું એક કર્મી ભાઈ, હું ભારતનો જાગૃત નાગરિક, આજથી હવેથી અત્યારના સમયથી પ્રતિજ્ઞા લઉં છું કે રોજ એક યુનિટ વીજળી જરૂર બચાવીશ ને જરૂર બચાવીશ. થેન્ક યુ. હવે સેમિનાર બહુ સરસ રહ્યો, મેડમ સાહેબ એ બહુ સરસ રીતે તમને એના વિશે માહિતી ઘર કર્યા. આચાર્ય બે મિનિટ ભાઈઓ, બહુ હંમેશા કોઈ બી પિક્ચર હોય, પિક્ચર ના પાછળ બી એક હીરો હોય ને ભાઈ, ના હોય પણ ના પાછળ હીરો જે આપણે કહીએ, એવા અમારા પિક્ચરમાં બી એક છે, એ અમારા ડેપ્યુટી એન્જિનિયર રિજી શાહ સાહેબ છે. બહુ સરસ રીતે સમજાયા, બહુ સરસ રીતે ગાઈડ કર્યા, જ્યાં જ્યાં તકલીફ પડતી હતી ત્યાં મદદ કરી, એ બધાને એમનો આભાર સાહેબ. અહીં આપણે આ સેમિનાર ખતમ કરીએ છીએ. તમે દરેક વિદ્યાર્થીઓ એનર્જી બચાવજો, આજથી શરૂઆત કરજો. થેન્ક યુ.